શોધો એના દાખલા આપણે શીખીશું અહીં એક એક્ઝામ્પલ છે બસો સત્તાણું ગુણ્યા સત્તર દાખલો છે આપણે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે એટલે અહીંયા વિભાજનનો જે નિયમ છે ગુણધર્મનો એ હું દર્શાવું છું વિભાજનનો ગુણધર્મનો જે નિયમ છે એ દર્શાવું છે કોઈ સંખ્યા એ હોય અને કંસમાં બી અને સી સંખ્યા હોય તો મિત્રો આપણે આ કંસને છૂટો પાડી શકીએ એને બી સાથે ગુણી શકીએ અને વચ્ચે વત્તા છે અને ફરીથી પાછા એને આપણે સી સાથે ગુણી શકીએ આવો એક વિભાજનનો ગુણધર્મનો નિયમ આવે છે આને મિત્રો આને ડાબી બાજુ કહેવાય છે જ્યારે અહીં જે બાજુ છે એને આપણે જમણી બાજુ કહીએ છીએ તો તમારે આ વસ્તુ યાદ રાખવાની ઓકે તો આજે વિભાજનનો જે ગુણધર્મ છે એની અંદર અહીંયા તમારે જોવાનું કે આ ગુણધર્મની ડાબી બાજુ છે કે જમણી બાજુ તો તમે જોઈ શકો છો કે અહીંયા કૌશ આપેલો નથી એટલે કે જમણી બાજુ દર્શાવી છે આને આપણે નામ આપી દઈએ એ આને આપણે બી કહીએ બસો સત્તાણું ફરીથી આવે એટલે ફરીથી આપણે એને એ કહી દઈએ અને આને આપણે સી કહી દ તો જમણી બાજુ આપી દીધી છે તો આપણે મિત્રો શું કરવાનું ડાબી ડાબી કરવામાં આવે છે સામાન્ય તો એને આપણે સામાન્ય કાઢીએ આ બંને જે પ્લસ છે તો આ ડાબી બાજુ આખો આ કિંમત થઈ જાય એ બી અને આ એ સી તો આપણે આ સામાન્ય કાઢીશું તો બસો ને આપણે સામાન્ય કાઢીએ ઓકે આવું થોડી વાર માટે દૂર કરું છું એટલે તમને ખ્યાલ આવે શું કરીશું તો આપણે બસો ને સત્તાણું શું કરીશું સામાન્ય કાઢીશું કૌશ કરીશું બરાબર સામાન્ય નીકળશે એટલે કૌશમાં શું રહેશે બી અને વચ્ચે વત્તા અને સી ઓકે તો અહીંયા બરાબર બસો ને સત્તાણું અને સત્તર વત્તા ત્રણ એટલે વીસ આગળ આની અંદર જોઈએ તો બસો ને સત્તાણું છૂટો પાડી એટલે વીસ મિત્રો તમે જાણો છો કે આપણે અહીંયા બસો સત્તાણું વીસ કરવાના છે તો તમે સત્તાણું ગુણ્યા પહેલા બે કરી દો અને પાછળ એક શૂન્ય મૂકી દેજો સાત દુ ચૌદ નો ચોકડો વધી પડી એક નવ દુ અઢાર ને એક ઓગણીસ વધી એક બે દુ ચાર અને એક પાંચ પાંચસો મિત્રો આવ્યા ઓકે આ જે શૂન્ય છે એટલે આનો મતલબ કેવો બે ગુણ્યા દસ તરીકે આપણે લીધા છે એટલે અહીંયા એક શૂન્ય પાછળ મૂકી દેવાની ઓકે અથવા તમે બસો સત્તાણું વીસ કરજો ઓકે એટલે બસો સત્તાણું તમે વીસ કરશો એટલે તમને પાંચ હજાર નવસો અને ચાલીસ કિંમત તમને મળશે ઓકે તો આવી રીતે આ દાખલાનો આપણે જવાબ મેળવી શકીએ તો તમારે આ નિયમ યાદ રાખવાનો અને દાખલામાં જોવાનો નિયમની ડાબી બાજુ દર્શાવી છે કે જમણી બાજુ તો તમારો દાખલો તરત જવાબ મળી જશે ઓકે તો તમને દાખલાની ખબર પડી હશે તો આપણે ફરીથી આગળ મળીશું ત્યાં સુધી આપણે